કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી પ્રોઝ 2ની. અત્યારે પણ પ્રોઝ 2 આપણો ચાલુ જ છે, કેરી ઓન જ છે. પણ આપણે પ્રોઝ 2માં શું વાત કરી રહ્યા હતા? સ્પેલિંગ્સની. ફર્સ્ટ ઓફ ઓલ, જેટલા સ્પેલિંગ્સ તમારા પાવરફુલ હશે એટલું તમને રીડ કરવામાં મજા આવશે, પાઠને સમજવામાં મજા આવશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ તમે પ્રોઝ 2 વાંચો તો તેના સ્પેલિંગ પહેલાં બરાબર વાંચી લો અને પછી તેને વાંચો, તો વાંચવાની મજા જ કંઈક ઓર રહેશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોઝ નંબર 2નો આગળનો પોર્શન. આપણે ક્યાં સુધી ભણી ગયા હતા? પ્રોઝ નંબર 2માં શરૂઆત થઈ હતી ટોમ. ટોમનો રજાનો દિવસ હોય છે અને આંટ પોલી તેને કયા કામે લગાડી દે છે, કયા ધંધે લગાડી દે છે? વાળને રંગવા માટે. ઓકે, ત્યારે ટોમ શું થઈ જાય છે? ઉદાસ થઈ જાય છે. પણ તેને બેન મળી જાય છે. બેન કોણ હોય છે? ટોમનો મિત્ર હોય છે. અને બેનને શું થાય છે? આ રંગ રંગ કરવામાં, એટલે કે આ વાળને રંગવામાં રસ પડે છે. અને એક આખા સફરજનના બદલામાં ટોમ શું કરાવે છે? બેન પાસે આખી વાળને રંગ કરાવે છે. અને એકલા બેન પાસે જ કામ કરાવે એટલું નહીં, બેનની સાથે સાથે બિલી અને જોની આ બધા સાથે પણ શું કરાવે છે? વાળને રંગાવે છે. ઓકે, તો આપણે લાસ્ટ પેરેગ્રાફમાં જોઈ ગયા કે બિલીના એક પતંગના બદલામાં, મતલબ કે એક કાઇટના બદલામાં શું કરે છે? વાળ રંગાવે છે. અને જોની પાસે પેર ઓફ માર્બલ, એટલે કે પેર એટલે કે શું? જોડી. અને માર્બલ એટલે કે લખોટીઓ. અને બે લખોટીઓના બદલામાં શું? જોની પાસે તે વાળ રંગાવે છે, એટલે કે દોડાવડાવે છે. હવે નેક્સ્ટ પોર્શન આપણે શરૂ કરીએ બાય આફ્ટરનૂન. બાય આફ્ટરનૂન એટલે કે બપોર સુધીમાં ધ વ્હાઇટ વોશ ઓવર. વ્હાઇટ વોશ એટલે કે શું? ધોળવાનું કામ પૂરું થઈ ગયું. વ્હાઇટ વોશ ઓવર એટલે કે આ ભૂતકાળનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. દે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 times. અહીંયા વાત ટોમની હતી એક ટાઈમ કરવાની, વાળને રંગવાની, અને તેના બદલામાં તેને તેના મિત્રો પાસે કેટલી 3 વાર વાળને રંગાવી દીધી. ઓકે, ફેન્સને 3 વાર વ્હાઇટ વોશ કરાવી દીધી. ધે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 times. તેઓએ વાળને 3 વખત રંગી કાઢી અથવા તો ધોળી કાઢી. ટોમ અર્ન્ડ અ નંબર ઓફ પ્લેથિંગ્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્લેથિંગ્સ વિદ્યાર્થી મિત્રો? આપણે લાસ્ટ લેક્ચરમાં જે સ્પેલિંગ્સ જોયા એમાં પ્લેથિંગ્સ આવી ગયું. પ્લેથિંગ્સનો મિનિંગ શું? રમવાની વસ્તુઓ. ટોમ અર્ન્ડ એટલે કે ટોમ કમાયો. શું કમાયો? નંબર ઓફ પ્લેથિંગ્સ, ઘણી બધી રમવાની વસ્તુઓ કમાયો. હી ગોટ 12 માર્બલ્સ, તેને 12 લખોટીઓ. ગોટ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગોટ વિદ્યાર્થી મિત્રો? ગોટનું મૂળરૂપ થશે ગેટ. ગેટ એટલે શું? મેળવવું. અને ગોટ એટલે શું? મેળવ્યું. હી ગોટ 12 માર્બલ્સ, તેને 12 લખોટીઓ. અ ટીન સોલ્જર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટીન? ટીન એટલે કે શું? પતરું. અને સોલ્જર એટલે કે સૈનિક, એક પતરાનો સૈનિક. અ ડોગ કોલર, કૂતરાના ગળાનો એક પટ્ટો. અ હેન્ડલ ઓફ નાઇફ, હેન્ડલ એટલે શું? હેન્ડલનું ગુજરાતી શું થશે? હાથો. અને નાઇફ એટલે શું? ચપ્પુ. ઓકે, હાથાવાળું ચપ્પુ. એન્ડ અ બિગ કી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કી? ધ કી મીન્સ ચાવી. ઓકે, અ બિગ કી વિધાઉટ અ લોક, તાળા વગરની એક ચાવી. તો તેને શું શું વસ્તુ મેળવી? 12 લખોટીઓ, પતરાનો એક સૈનિક, કૂતરાના ગળાનો એક પટ્ટો, અને હાથાવાળું ચપ્પુ. અને બિગ કી એટલે કે મોટી ચાવી, વિધાઉટ અ લોક, તાળા વગરની એક મોટી ચાવી મેળવી. નેક્સ્ટ જોઈએ એટ લાસ્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એટ લાસ્ટ? એટ લાસ્ટ એટલે કે અંતે. વેન ધ વ્હાઇટ વોઝ ઓવર, જ્યારે ધોળવાનું કામ પૂરું થયું. ટોમ પ્રાઉડલી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાઉડલી સ્ટુડન્ટ્સ? પ્રાઉડલી એટલે કે ગર્વથી. પ્રાઉડલી મીન્સ વોટ? ગર્વથી. ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ. વેન્ટ, ચલો, વેન્ટ કોનો ભૂતકાળનું રૂપ છે? ગોનું ભૂતકાળનું રૂપ છે. ગો એટલે જવું અને વેન્ટ એટલે કે ગયો. ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ. ટોમ ગર્વથી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એટલે કે ઘરની અંદર ગયો. ટોમ ગર્વથી ઘરની અંદર ગયો. એન્ડ સેડ, અને કહ્યું, આંટ પોલી, આંટ મોલી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ? હવે પરમિશન માગે છે. સાની પરમિશન માગે છે? સાની પરવાનગી માગે છે? મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ? શું હવે હું રમવા બહાર જઈ શકું છું? હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? તો આંટ પોલી બદલામાં તેને ક્વેશ્ચન પૂછે છે, એક સવાલ પૂછે છે. હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? તે કેટલું રંગવાનું પૂરું કર્યું? તે કેટલું ધોળવાનું પૂરું કર્યું? ધોળવાનું એટલે કે રંગવાનું. ઓલ ઓફ ઇટ, બધું જ. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ, મેં ધોળવાનું પૂરું કરી નાખેલું છે.
ઓકે વોટ? આંટ પોલી તો આશ્ચર્ય ચકિત સરપ્રાઈઝ થઈ જાય છે. વોટ? શું? ફિનિશ્ડ? પૂરું? લેટ મી સી, મને જોવા દે. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ, આંટ પોલી બહાર ગયા. અહીંયા પણ વેન્ટ આવ્યું. વેન્ટ કોનો ભૂતકાળનું રૂપ છે? ગોનું ભૂતકાળનું રૂપ છે વિદ્યાર્થી મિત્રો. શી વોઝ રિયલી સરપ્રાઈઝ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિયલી? રિયલી મિનિંગ ખરેખર. ઓકે, શી વોઝ રિયલી સરપ્રાઈઝ, તે ખરેખર આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ. ધ હોલ ફેન્સ, હોલ એટલે કે શું? આખે આખી અથવા પૂરેપૂરી. ધ હોલ ફેન્સ એટલે કે આખે આખી વાડ. વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નાઇસલી? નાઇસલી એટલે કે ખૂબ જ સરસ રીતે. આખી વાડ ખૂબ જ સરસ રીતે ધોળાયેલી હતી અથવા તો રંગાયેલી હતી. વેલ ટોમ, સારું ટોમ. સી સેડ, તેણીએ કહ્યું, સારું ટોમ, યોર વર્ક ઇઝ એક્સેલન્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ? એક્સેલન્ટ મીન્સ ઉત્કૃષ્ટ અથવા શ્રેષ્ઠ. યોર વર્ક ઇઝ એક્સેલન્ટ, તારું કાર્ય ઉત્કૃષ્ટ છે. નાવ યુ કેન ગો, હવે તું જઈ શકે છે. યુ કેન ગો, તું જઈ શકે છે. એન્ડ પ્લે, અને રમી શકે છે. કમ બેક હોમ અર્લી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અર્લી સ્ટુડન્ટ્સ? અર્લી એટલે કે વહેલા. કમ બેક, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ બેક? કમ બેક મીન્સ પાછો આવજે. હોમ એટલે કે ઘરે, અને અર્લી એટલે વહેલા. કમ બેક હોમ અર્લી, ઘરે વહેલા પાછો આવજે. આંટ પોલી ટુક આઉટ, આંટ પોલીએ બહાર કાઢ્યું. ઓકે, શું બહાર કાઢ્યું? ધ બેસ્ટ એપલ, સૌથી સારું સફરજન. ક્યાંથી બહાર કાઢ્યું? ફ્રોમ ધ બાસ્કેટ, ટોપલીમાંથી બહાર કાઢ્યું. એન્ડ ગેવ ઇટ ટુ ટોમ. ગેવ શું છે? ગીવનું ભૂતકાળનું રૂપ છે. ગીવ એટલે આપવું અને ગેવ એટલે આપ્યું. ઓકે, એન્ડ ગેવ ઇટ ટુ ટોમ, અને ટોમને આપ્યું. અગેન રીડ કરીએ આપણે લાસ્ટ સેન્ટેન્સ. આ પ્રોઝનું લાસ્ટ સેન્ટેન્સ આપણે અગેન રીડ કરીએ છીએ. આંટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધી બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ. આંટ પોલીએ બાસ્કેટમાંથી એટલે કે ટોપલીમાંથી સૌથી સારું સફરજન બહાર કાઢ્યું અને ટોમને આપ્યું. આંટ પોલીએ ટોપલીમાંથી સૌથી સારું સફરજન બહાર કાઢ્યું અને ટોમને આપ્યું. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રોઝ નંબર ટુ કમ્પ્લીટ થાય છે. તમારે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે? શાંતિથી આને રીડ કરવાનું છે, અને રીડ કરતાં પહેલાં તેના ડિફિકલ્ટ વર્ડ્સ જોવાના છે, તેથી તમે વાંચવામાં સરળતા રહેશે. તો ચલો, નેક્સ્ટ પેજ નંબર આપણે 77 ઉપર હતા, હવે નેક્સ્ટ પેજ નંબર આપણે 78 ઉપર જઈએ. વોટ ઇઝ ઇન ધ 78 પેજ નંબર? અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ. ઓકે, ચલો, જેનો ડિફરન્ટ મિનિંગ થતો અને તેના નીચે આપણે શું કરવાનું છે? અંડરલાઇન કરવાની છે. ચલો, ફર્સ્ટમાં પેઇન્ટ. પેઇન્ટ એટલે રંગ કરવો. ટચ, ટચ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સ્પર્શ થાય. કલર એટલે રંગ. વ્હાઇટ વોશ એટલે ધોળવું અથવા રંગ કરવો. તો અલગ શું પડે છે? ટચ. પ્રાઉડ, ગર્વ. પર્ટિક્યુલર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પર્ટિક્યુલર? ચોક્કસ, કેરફુલ, કાળજી, એટેન્ટિવ, ધ્યાન રાખનારું. તો અલગ શું પડે છે? પ્રાઉડ. નેક્સ્ટ વન, આઈડિયા. આઈડિયા એટલે યુક્તિ. પ્લાન એટલે યોજના. આઈડિયા એટલે યુક્તિ અથવા વિચાર. પ્લાન, યોજના, થોટ, થિંકનું ભૂતકાળનું રૂપ, વિચાર્યું. બ્રાઇટ એટલે તેજસ્વી. તો આ ફોર વર્ડ્સમાં વિચ વન ઇઝ ધ ડિફરન્ટ? બ્રાઇટ ઇઝ ધ ડિફરન્ટ વર્ડ. પ્રોપરલી, બરાબર રીતે. પ્રાઉડલી, ગર્વપૂર્વક. રાઇટલી, બરાબર રીતે. વેલ એટલે સારું અથવા બરાબર. સો વિચ વન ઇઝ ડિફરન્ટ? પ્રાઉડલી ઇઝ ડિફરન્ટ. ઓકે, નેક્સ્ટ વન, ટોય. ટોય એટલે શું? રમકડું. બ્રશ, પીછી. પ્લેઇંગ, રમવું. માર્બલ, લખોટી. તો વિદ્યાર્થી મિત્રો, ધીસ થ્રી વર્ડ્સ આર ધ થિંગ્સ, એટલે કે આ ત્રણ જે શબ્દો આપ્યા છે કોઈક વસ્તુના છે, અને આ ફોર્થ વન છે શું છે? કોઈ ક્રિયા છે. પ્લેઇંગ એટલે કે રમવાની કોઈ ક્રિયા દર્શાવે છે. સો ડિફરન્ટ વર્ડ ઇઝ વોટ? પ્લેઇંગ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ નોટી. ચલો, સિક્સ વન જોઈ લઈએ. નોટી એટલે કે તોફાની. હેપ્પી. હેપ્પી એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હેપ્પી? ઇટ ઇઝ અ વેરી સિમ્પલ ડિયર. હેપ્પી મીન્સ ખુશ. ડિલાઇટેડ, ખુશીથી. પ્લીઝડ, પ્લીઝડ એટલે પણ ખુશીથી થશે. તો વિચ વન ઇઝ ડિફરન્ટ? નોટી ઇઝ ડિફરન્ટ. ઓકે, નોટી ઇઝ ડિફરન્ટ. તો હવે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે? તમારે ડિફિકલ્ટ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો વાંચવાના છે, પછી પ્રોઝ ટુ રીડ કરવાનું છે, અને તમારી નોટબુકમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમારી નોટબુકમાં વિથ અ ગુડ હેડ રાઇટિંગ તમારે આ એક્સરસાઇઝ સારા અક્ષરે એકવાર
लखी जवानी रहसे। ओके विद्यार्थी मित्रों, हैव अ नाइस डे।